અમે એક બી ઢીંગલી પરચેઝ નથી કરેલી, અમને આ ગિફ્ટમાં મળી છે. એટલે એ લોકોએ પોતપોતાને ત્યાંની જે રિજનલ ડોલ છે ને એથનિક ડોલ છે એ ડોનેટ કરેલી છે આપણને. એક ફાધરે જ્યારે અમને ઢીંગલી મોકલી ત્યારે એણે લેટર લખેલો હતો કે આજે હું 15 વર્ષ પછી મારી દીકરીના રૂમમાં ગયો છું, આપનું આ ઇન્વિટેશન મળ્યા પછી, જેની સાથે મારી બોલચાલ નથી મારી દીકરી સાથે, અને એનો વોર્ડ્રોપ ખોલીને મને એક આ ઢીંગલી મળી છે અને એના માધ્યમથી હું પાછો મારી દીકરી સાથે જોડાણો છું. તો આવી એક એક ઢીંગલીઓ પાછળની સ્ટોરીઝ છે જે સાંભળીને અથવા વાંચીને તમારા બી આંખમાં આંસુ આવી શકે છે. અમે ચારધામ યાત્રામાં ગયેલા તો અમારી યાત્રા સન્ડે પૂરી થઈ થતી હતી અને મારી દીકરી બહુ નાની હતી, કાજલ અગ્રવાલ 4 કે 5 જ વર્ષની હતી. તો એણે મને ના પાડી કે હું કેદારનાથ ચાલીને નહીં આવું, તમારા માટે પીઠું કરો એમ. તો મેં કીધું કે જો તું ચાલીને યાત્રા કરીશ ને તો તને દિલ્હીમાં ડોલ્સ મ્યુઝિયમ દેખાડશું, કારણ કે એને ડોલ્સનો ખૂબ શોખ હતો. અને અમે પહોંચ્યા ત્યાં મ્યુઝિયમે, ત્યારે મ્યુઝિયમ બંધ હતું. તો નેચરલી લાઈક એની કિડ હું રડવા માંડી કે પપ્પા તમે તો કીધું તું મ્યુઝિયમ હશે ને, જો હવે તો નથી અહીંયા મ્યુઝિયમ. તો પપ્પાએ કીધું તું રડમાં, તારા માટે હું મ્યુઝિયમ રાજકોટમાં બનાવીશ. અહીંથી આ મ્યુઝિયમના એક થોટ પ્રોસેસની શરૂઆત થઈ અને અમે લોકો રોટરી સાથે જોડાયેલા છીએ. રોટરીમાં મારા હસબન્ડે આ આઈડિયા ફ્લોટ કર્યો, ત્યારે દીપકે આખી દુનિયાની રોટરીઓને લખ્યું કે આવી રીતે એક રોટરી થ્રુ આપણે એક બનાવીએ મ્યુઝિયમ, અને આપને ત્યાંની એથનિક ડોલ અમને ગિફ્ટ આપો, બાર્બી નથી જોતી. પોતાની ઢીંગલીઓ અમને મોકલી ઓન પ્યોર ફેથ કે ઓકે કે આજે ત્યાંના બાળકો અમારા દેશ વિશે કંઈ જાણીએ. તો આખી દુનિયા એની સાથે જોડાણી, અને આ પહેલું મ્યુઝિયમ એવું છે જે આપના ને અમારા જેવા સાધારણ માણસોએ બનાવેલું છે. કોઈ રાજાએ નહીં, કોઈ નિઝામે નથી બનાવ્યું, કોઈ સરકારે નથી બનાવ્યું, એટલે જ આને લિમ્કા એવોર્ડ મળેલો છે. અમે આ પહેલી વાર જઈએ છીએ. અમે એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આનો જોયો હતો કે ડોલ્સ મ્યુઝિયમ આવી રહ્યા છે, અને એને લગીને એને જોઈને જ અમે અહીંયા આવ્યા. એ અલગ અલગ સંસ્કૃતિ છે, કલ્ચરને લગતી છે, એટલે એની બધી રૂઢિ રિવાજ એ બધું બતાડે છે. આમ તો આ બાળકો માટેનું મ્યુઝિયમ છે, પરંતુ મોટેરાઓને પણ મોજ પડી જાય એવી જગ્યા છે. જો તમે તમારા બાળપણમાં એક લટાર મારવા ઈચ્છતા હો તો આ સરસ જગ્યા છે. તેજસ વૈદ્ય, BBC રાજકોટ.